નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય સમાજ, એમાં છે પાઠ નંબર 1 કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. કાલે આપણે પહેલો પ્રશ્ન ભણ્યાતા, આજે છે લેક્ચર પ્રશ્ન નંબર 2 કે કંપની શાસનની ભારત પર થયેલી અસરો અથવા તો સામાજિક અસરો જણાવો. અથવામાં તમને એમ પણ પૂછાય કે કંપની શાસનની ભારતીય સમાજ પર કઈ કઈ અસરો થઈ, તો આપણે એમાં જોઈએ કે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે પ્રમાણે હતી કે અંગ્રેજ વહીવટી દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. વર્તમાન પત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું કે જ્યારે અંગ્રેજો છે તે આપણા ઉપર શાસન કરતા હતા તે દરમિયાન વર્તમાન પત્રોના જે વિકાસથી પ્રજા એટલે કે લોકોમાં કે લોકોમાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો કે વર્તમાન પત્રોના માધ્યમથી કે જે આપણે વર્તમાન પત્ર એટલે ન્યૂઝપેપર કે એના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી-19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મતાવેદ દીકરીને દૂધ પીતી કરવી, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પૂર્ણ લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો છે એ પ્રવર્તતા હતા કે જ્યારે 18મી અને 18મી સદી દરમિયાન ભારતમાં જે સતી પ્રથા છે કે જ્યારે કોઈ સ્ત્રી છે તેનો પતિ મરી જાય તો તેની સાથે એને પણ સળગી જવાનું, એ છે સતી પ્રથા. પછી જન્મતાવેદ દીકરીને દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી. પછી બાળ લગ્ન કે નાનપણથી જ તેના લગ્ન કરી દેવા. પછી છે દહેજ પ્રથા કે દીકરી સાસરે વળાવે ત્યારે એને અઢળક ધન સંપત્તિ આપવી. ત્યારબાદ છે વિધવા પુનઃ લગ્ન પર પ્રતિબંધ કે જે સ્ત્રી છે વિધવા થઈ જાય પછી એને બીજી વાર લગ્ન કરવાનો નહીં, એના ઉપર પણ પ્રતિબંધ હતો. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, મહેરામજી મલવારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા કે જે અંગ્રેજોના સંપર્કથી કે રાજા રામમોહન રાય છે, દયરામજી મલવારી છે, દુર્ગારામ મહેતા છે વગેરે આ સમાજ સુધારકો છે અને કુરિવાજો છે એ નાબૂદ કરાવ્યા હતા. ત્યારબાદ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતા દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરત ઊભી થઈ. હવે ભારતમાં જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારથી એણે આપણામાં અંગ્રેજ છે એ શિક્ષણ પણ એને લાગુ કર્યું હતું કે અંગ્રેજીકરણ થતા દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા જે લોકો છે એની શું થાય છે કે જરૂરત ઊભી થાય છે. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલોના પ્રયત્નોથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. હવે આપણામાં અંગ્રેજી પદ્ધતિ શરૂ કરનાર કોણ છે, તો મેકોલો, કે જે અંગ્રેજ ધારાશાસ્ત્રી છે મેકોલો, એના પ્રયત્નથી ત્યારથી કે 1834થી તેણે આપણામાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. હવે ચાર્લ્સ વુડ છે એની ભલામણથી 3 યુનિવર્સિટી કઈ કઈ, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા, આ 3 યુનિવર્સિટીની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતા એક નવો અંગ્રેજ શિક્ષિત વર્ગ છે એ ઊભો થયો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ મહીપતરામ, કરસનદાસ મૂળજી, મહેરામજી મલબારી વગેરેથી આ સમાજ સુધારકો થયા. હવે જ્યારથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થયું ત્યારથી અંગ્રેજી શિક્ષિત વર્ગ છે ઊભો થયો કે જે અંગ્રેજી જાણતા હોય એવા લોકો પણ ઊભા થયા. તેમાં છે શિક્ષિત યુવાનોમાંથી કોણ કોણ છે, તો રાજા રામમોહન રાય છે, દુર્ગારામ મહેતા છે, નર્મદ છે, મહીપતરામ છે, પછી કરસનદાસ મૂળજી, મહેરામજી મલવારી વગેરે આ બધા સમાજ સુધારકો થયા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો કે જે આ બધા સમાજ સુધારકો છે એની જે સક્રિય પ્રયત્નો છે એના પરિણામે ભારતમાં જે સુધારાની પ્રક્રિયા છે એને વેગ મળે છે. આમ કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસર કરી છે કે આ જે કંપની શાસન છે એના દ્વારા ભારતીય સમાજ ઉપર નોંધપાત્ર અસર થઈ છે. થેન્ક યુ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.